પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોધાણા ગામ આ ગામમાં પાછલા 800 વર્ષથી રક્ષાબંધનની ઉજવણી થતી નથી અને તેની પાછળનો ઇતિહાસ પણ ગ્રામજનો પાસે પેઢી દર પેઢી સચવાયેલો છે. ગોધાણા ગામના ઇતિહાસની વાત કરીએ તો રક્ષાબંધનના દિવસે ગામમાં હરીફાઈનું આયોજન થયું હતું, જે હલિયા નામની રમત જીતવાની શરત હતી અને તે વખતે રક્ષાબંધનનો દિવસ હતો અને તે સમયે સમગ્ર ગામ તળાવની પાળે ઉમટ્યું હતું. લોકોમાં અનેરો ઉત્સાહ હતો. હલિયાની રમતમાં તળાવમાં નાળિયેર ફેંકવામાં આવેલ અને જે યુવક પહેલો એ વસ્તુ લઈને આવે તેને ગ્રામજનો સન્માન કરતા હતા. આ રમતમાં ભાગ લેવા ગામના નાડોદ સમાજના બે, ઠાકોર સમાજના એક અને દરબાર સમાજના એક એમ મળી કુલ 4 યુવાનો તળાવમાં છલાંગ લગાવી હતી, પણ તેઓ બહાર આવ્યા નહીં. સમય વીતવા લાગ્યો. 24 કલાક થયા પણ યુવાનો બહાર ના આવ્યા. આમ એક બાજુ ગ્રામજનો તેમજ યુવાનોના કુટુંબ રાહ જોતું રહ્યું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હતો અને દિવસો પસાર થતા લાગ્યા હતા. ગામના એક પટેલને 28 દિવસે સપનું આવ્યું હતું કે ગોધાણ શાહ પીર બાબાએ સ્વપ્નમાં કહ્યું હતું કે આજે ભાદરવા સુદ તેરસના દિવસે તમે ઢોલ નગારા લઈને તળાવની કિનારે જશો ત્યારે આ 4 યુવાનો તળાવમાંથી બહાર આવતા દેખાશે. પટેલે ગ્રામજનોને સ્વપ્નની વાત કહેતા ગ્રામજનોમાં આશા સાથે ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું હતું. બીજી બાજુ 28 દિવસમાં સમાજના રીત રિવાજ મુજબ આ યુવાનોનું કારસ થઈ ગયું હતું અને પરિવારો શોકમાં હતા ત્યારે સ્વપ્નની વાત ગ્રામજનોને કરતા ગ્રામજનો તળાવની પાસે ગયા અને ચમત્કાર થયો. સ્વપ્ન સાચું પડ્યું હતું. 4 યુવાનો હેમખેમ બહાર આવતા દેખાયા હતા તેવી લોકવાયકા હતી અને યુવાનો જ્યારે તળાવમાં પડ્યા ત્યારે શ્રાવણી પૂનમ હતી, રક્ષાબંધનનો તહેવાર હતો. ત્યારે યુવાનોના ગામ આ એ દિવસે રક્ષાબંધનની ઉજવણી થઈ ન હતી. જ્યારે યુવાનો તળાવમાંથી બહાર આવ્યા ત્યારે ભાદરવા સુદ તેરસ હતી અને યુવકો હેમખેમ પાછા આવતા ગામમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને એ દિવસે તમામ બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધી ત્યારે ભાદરવા સુદ તેરસનો દિવસ હતો. બસ પછી 800 વર્ષથી એ પરંપરા આજે પણ અકબંધ રહી છે અને રક્ષાબંધનનો દિવસ હતો અને ગામમાં તે દિવસે આ પર્વની ઉજવણી થઈ ન હતી. આમ ગોધાણા ગામમાં રક્ષાબંધનનું પર્વ ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવાય છે. સ્ટાર ન્યૂઝ 7, વિનોદ ઠાકર, પાટણ. નમની બડે મનાવા ભારતભરની અંદર આવે છે અને આપણા રિવાજ પ્રમાણે 4 બરવિયા તળાવની અંદર ઘડુલા ભરવા ગયા હતા અને 4-4 અદરસ દાદાએ કર્યા હતા અને 27ની સાંજે ગામના પટેલને સપનામાં આવીને દાદાએ એમ કીધું હતું કે ભાઈ ગામના પારે હવે સૌજનો આવજો વાગતા ઢોલે અને આ 4-4 બરવિયા બહાર નીકળે તો એમ માનજો કે આ ગોધાણશાહ દાદાનો પ્રતાપ અને એના જીવતા 4-4 બરવિયા 6 દાડે નીકળ્યા અને ધામધૂમથી અમનું હામયું કર્યું અને દાદાની જે બોલાવી અમારી ભાદરવા સુધી તેરસની આખા ભારતમાં પૂનમની મરેવ મનાવે છે અને અમારા ગોધાણા પૂરતી ભાદર મરેવ આ ભાદરવા સુધી તેરસની મનાવવા આવે છે. બોલો દાદા, ગોધાણશાહની જય. ગોધાણા ગામમાં એવું રક્ષાબંધન ઉજવવામાં આવે છે કે અમારે રક્ષાબંધનના દિવસે બનેલા દોડતા અને તલાવમાં જતા શ્રીફળ લઈ તલાઈમાં ગયા પછી 4 યુવાનો ગયા હતા એમાં એકે વળતો આવ્યો નહીં. પછી ભાદરવા સુદ તેરસના દિવસે બારા નીકળ્યા પણ દાદાએ પરમો અમારા ગામના પટેલને આવીને સપનામાં એવું કીધું કે તમે તેરસના દિવસે ગામ ભેગું થઈને વાગતા ઢોળે તમે તળાવ જાજો એટલે બળેલિયા બારા નીકળશે. આ વાત 800 વર્ષ પહેલાંનું છે અને અત્યારે અમે ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવીએ છીએ અને તેરસના દિવસે મેળો ભરાય છે અને હવન હોય છે અને આખું ગામ ભેગું થઈને ઉત્સવ ઉજવીએ છીએ. અમારા ગામ ગોધાણામાં 800 વર્ષ જૂની પરંપરાગત ચાલુ છે જે અમે નિભાવીએ છીએ. શ્રાવણ મહિનાની પૂનમના અમે બહેનો રાખડીઓ બાંધતા નથી ભાઈને, પણ ભાદરવી સુદ તેરસના અમે રાખડી બાંધવા આવીએ છીએ બહેનો અને અમારા ગામમાં બહુ મોટો મેળો ભરાય છે, બહુ મોટો જમણવાર થાય. અમે પ્રસાદ લઈએ છીએ મંદિરે દાદાની અને અમે આ વર્ષોથી ચાલુ પરંપરાગત રાખીએ છીએ. ગોધાણા ગામમાં અંદાજે 800 વર્ષ પહેલાં ગામના 4 યુવાન લોકો જ્યાં જીતાવાની શરતે ગામના તળાવમાં પડેલા પરંતુ જીવતા બહાર ના નીકળતા તેમની અંતિમ ક્રિયાઓ કરી નાખેલી ગામ લોકોએ. ત્યારબાદ
28 દિવસ બાદ ગામના મુખીને દાદાએ સપનામાં આવીને કીધું કે વાગતા ઢોલે અબીર ગુલાલ સાથે ગામના તળાવે જજો, જે ચારે યુવાન લોકો જીવતા બહાર નીકળશે ત્યારથી અમારા ગામમાં